એક ટીવી સેટમાં ઇલેક્ટ્રોન્સનું કિરણ જૂથ ઇલેક્ટ્રોન ગનથી પડદા તરફ ગતિ કરે છે. આથી રચાતો વિદ્યુત પ્રવાહ 10 એમ્પિયર છે. તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર I બરાબર વિદ્યુત પ્રવાહ I બરાબર કેટલા આપેલું છે? 10 માઇક્રો એમ્પિયર, એટલે 10 × 10⁻⁵ એમ્પિયર. દર સેકન્ડે મતલબ ટાઈમ t બરાબર 1 સેકન્ડ. સ્ક્રીન પર અથડાતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. વળી 1 મિનિટમાં ટીવીના સ્ક્રીન પર કેટલો વિદ્યુતભાર અથડાશે તે પણ શોધો. એટલે બે વખત પ્રશ્ન પૂછેલા છે. એક વખત t1 બરાબર 1 સેકન્ડ છે, બીજી વખત t બરાબર કેટલા મિનિટ છે? 1 મિનિટ, એટલે કેટલા સેકન્ડ? 60 સેકન્ડ. સો વિદ્યુત પ્રવાહ I બરાબર કયું સૂત્ર થાય? U/T. ક્લિયર? દર સેકન્ડે તમને એવું પૂછ્યું છે કે દર સેકન્ડે અથડાતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો, એટલે ક્યુ બરાબર શું મૂકવાનું? NE/T. તમારે શું શોધવાનું છે? N. માટે N બરાબર શું થાય? IT/E. I 10⁵, T 1 સેકન્ડ, E 1.6 × 10⁻¹. મગજ છે? ચલો કરો. 0.625 × 10⁵¹ 19. 0.625 × 10⁻¹ +14 માટે 6.25 × 10⁻³ ઇલેક્ટ્રોન પર સેકન્ડ. બીજો પ્રશ્ન એવો કીધો છે કે દર મિનિટે અથડાતો વિદ્યુત ભાર શોધો. તો વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T, ઇમ્પ્લાઇઝ Q/IT, I 10⁵ અને દર સેકન્ડે એનું આપણે સોરી દર મિનિટ એટલે 60 × 10⁵ −5 કુલમ, 600 × 10⁻⁶ કુલમ, એટલે આને કહેવાય 600 માઇક્રો કુલમ. ઓકે બરાબર −600 માઇક્રો કુલમ. શાના માટે? ઇલેક્ટ્રોન માટે.